નમસ્કાર, હું છું સંજય રાવલ. ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પાસે બાઇક ઉપર જઈ રહેલા તલોદના જોરાજીના મુવાડાના ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો હતો, જેમાં અકસ્માતમાં બેના ઘટનાસ્થળે કમકમાટી પડ્યું મોત નિપજ્યું હતું, તો એકને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વરના નોબલ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. વિજાપુર કોંગ્રેસના ધરણા કાર્યક્રમ પોલીસે નિષ્ફળ બનાવ્યો, ધારાસભ્ય સહિત કાર્યકરોની કરી અટકાયત. વિજાપુર ખાતે ફૂટવેર એસોસિએશન દ્વારા ઇફ્તાર પાર્ટી યોજી. ઉત્તર પ્રદેશથી સાયકલ યાત્રા પર નીકળેલા ત્રણ યુવાનો ચારધામ બાર જ્યોતિર્લિંગ યાત્રા અને દેશભરમાં નશામુક્તિ ભારત બેટી બચાવો પર્યાવરણની જાળવણી માટેના સંદેશો લઈને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પહોંચ્યા હતા. ધાગંધા ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે સુરેન્દ્રનગર રૂરલ ડિસ્ટ્રિક્ટ અંડર 14 અને ઓપન ડિસ્ટ્રિક્ટ ક્રિકેટરોનું સિલેક્શન થયું. દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે ICDSના અધિકારીઓ દ્વારા નવા નિમણૂક પાવેલા ઘટક 1 અને ઘટક 2ને આંગણવાડીના વર્કરોનો તાલીમ કેમ્પ યોજાયો. તો સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આજે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાગામ તાલુકાના ટીંબાચુડી ગામના ખેડૂત નટુભાઈ ગોદરભાઈ પ્રજાપતિ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા. માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષણ મંડળ પ્રેરિત ટાવર ગ્રાઉન્ડ ખાતે 3 દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. હિંમતનગર APMC ખાતે આજે ખેડૂતોએ હોબાળો કરતા હરાજી બંધ કરાઈ હતી, તો પોલીસ બોલાવતા ફરીથી રાબેતા મુજબ હરાજી શરૂ થઈ હતી, પરંતુ ભાવ ના મળતા ખેડૂતો રોષે ભરાયા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર પાસે અજાણ્યો ટ્રક ચાલકે એકદમ ટ્રકવાળી રોડની વચ્ચોવચ્ચ ઊભી કરી દેતા રોડ ઉપર આવતી ઇકોકાર ટ્રક પાસે ઘૂસી જતા 3ને ઈજાઓ પહોંચી હતી, તો એકનું મોત નિપજ્યું હતું. રામ મંદિર નિર્માણની તારીખ માંગનારાઓને ઘરનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો, સીએમ સિદ્ધે. કરણ જાહેર અનુષ્ઠા શર્માનું કેરિયર બરબાદ કરવા માંગતો હતો, પોતે ખુલાસો કરી માફી માંગી. જમ્મુ કાશ્મીરમાં બહારના કેટલા લોકોએ જમીન ખરીદી, સરકારે સંસદમાં જણાવ્યું. ભારતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ટેકનોલોજી અને મશીનરી ક્ષેત્રે આત્મનિર્ભર બને, મંત્રી. દુવિધા મળતા લોકોને સુવિધા આપવાનો વિચાર એશિયર કેબના ડિરેક્ટર હિરેન સોઢાને આવ્યો. સુપ્રીમ કોર્ટનો આદેશ, બધી શાળાઓ વિદ્યાર્થીઓને ફ્રીમાં આપે સેનેટરી પેડ. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.